હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ખાટા ઢોકળાનો લોટ ઘરે કેવી રીતે બનાવવાનો એ હું આજે તમને જણાવીશ તો જો ખાટા ઢોકળાનો લોટ જ્યારે પણ ઘરે બનાવવો ત્યારે આપણે ચોખા ચણાની દાળ અને અડદની દાળ જોઈતી હોય છે ચોખા અઢી કપ ચણાની દાળ દોઢ કપ એટલે કે વન એન્ડ હાફ કપ અને બે ટેબલ સ્પૂન અડદની દાળ હવે ફરીથી હું બોલી જાઉં છું ટુ એન્ડ હાફ કપ ચોખા વન એન્ડ હાફ કપ ચણાની દાળ અને ટુ ટેબલ સ્પૂન અડદની દાળ આ ત્રણેય વસ્તુ લેવાની છે અને એને કરકરી પીસી લેવાની છે એટલે તમે મિક્સરમાં પણ પીસી શકો છો ઘંટીમાં પણ દળી શકો છો અથવા બારે ઘંટી પર પણ દળાવી શકો છો હવે જ્યારે તમે પીસતા ત્યારે એની અંદર એક ટી સ્પૂન મેથીના દાણા ઉમેરવાના છે જેથી કરીને આથો એકદમ સરસ આવે કારણ કે એનું નામ જ ખાટા ઢોકળા છે એટલે ઢોકળા જે છે એ ખાટા તો બનવા જ જોઈએ બરાબર ને તો આ રીતે તમે લોટ દળાવીને ઘરમાં રાખી શકો છો અત્યારે કેવો ટ્રેન્ડ ચાલ્યો છે કે જ્યારે પણ ખાટા એટલે કોઈ પણ ખીરું હોય એ આપણે બહારથી લાવતા હોય છે એ ઢોકળાનું ખીરું હોય હાંડવાનું ખીરું હોય ઈડલી છે ઢોસા છે એ બધાનું ખીરું આપણે બહારથી લાવતા હોય છે પણ એ ખીરું આપણે મોંઘું પણ પડતું હોય છે અને એની સાથે સાથે હેલ્થને પણ નુકસાન કરે છે તો જો તમે થોડા એફર્ટ લો અને પ્રી પ્લાન કરો ને તો ખીરું આરામથી ઘરે બનાવી શકો છો હવે ખીરું જ્યારે પણ આપણે ઘરે બનાવવાનું હોય ત્યારે શું કરવાનું છે કે લોટ તો તૈયાર છે એ લોટ આપણે લેવાનો છે હવે એક કપ આપણે જ્યારે લોટ લેશું ત્યારે એની સામે પાક કપ ખાટું દહીં લેવાનું છે અને એમાં પાક કપ પાણી ઉમેરી અને છાસ ઘટ છાસ બનાવી લેવાની છે એ છાસને નવસેકી આપણે ગરમ કરી લેશું અને જે લોટ છે એમાં ઉમેરી દેવાની છે અને ઉમેર્યા પછી એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને જે ખીરું બનશે એ મીડિયમ ઘટ ખીરું બનાવવાનું છે એકદમ ઘટ પણ નથી બનાવવાનું અને એકદમ પતલું પણ નથી બનાવવાનું મીડિયમ ઘટ્ટ ખીરું હશે એના કારણે જે આપણે જે લોટ છે એ કરકરો તૈયાર કર્યો છે એટલે લોટને ફૂલવાની જગ્યા મળશે હવે અહીંયા એક સિક્રેટ ટીપ આપું કે જે ઢોકળા આપણા ડ્રાય થઈ જાય છે ખાટા ઢોકળા ડ્રાય થઈ જાય છે એવું ન થાય એના માટે શું કરવાનું છે કે તમે એકવાર ખીરું તૈયાર કરી લીધું પછી એને લગભગ અડધો કલાક જેટલો રેસ્ટ આપી દેવાનો છે ઢાંકીને મૂકી દેવાની છે અને અડધો અડધોથી એક કલાક પછી એની અંદર બ્લેન્ડર ફેરવી દેવાનું છે હવે તમે જ્યારે બ્લેન્ડર ફેરવશો ને ત્યારે તમે જોશો ને કે એની અંદર એરેશન થશે એટલે કે એની અંદર બબલ્સ તમને દેખાવા લાગશે અને પછી આ ખીરું તમે ઢાંકીને લગભગ ચાર થી પાંચ કલાક માટે ગરમ જગ્યા પર રહેવા દેશો ને તો આથો છે એકદમ સરસ આવી જશે અને ઢોકળા છે એકદમ સોફ્ટ બનશે જો આથો સરસ નહીં આવે ને તો ઢોકળા એકદમ સોફ્ટ નહીં બને અને ઢોકળા ડ્રાય બનશે અને એના કારણે જ ઢોકળા ખાતી વખતે ગળામાં ડચૂરો આવે છે એટલે આથો એકદમ સરસ આવે એના માટે આપણે આ પ્રોસેસ કરવી જરૂરી છે અને આ એક સિક્રેટ ટીપ છે મારા ઘરે હું આ જ રીતે ઢોકળા બનાવું છું તો તમે પણ તમારા ઘરે આ જ રીતે ઢોકળા બનાવજો અને તમે એકદમ સરસ બ્લેન્ડ કરી લેજો બ્લેન્ડ કરી અને એને તમને દેખાશે કે એરેશન થઈ ગયું છે એટલે ઢાંકીને ગરમ જગ્યા પર રાખી દેજો અને પછી જ્યારે તમે જોશો તો પાંચથી છ કલાક પછી સરસ આથો આવી ગયો હશે શિયાળામાં થોડી વધારે વાર લાગે છે આઠથી દસ કલાક લાગે છે અને ઉનાળામાં પાંચથી છ કલાક લાગતી હોય છે અને હવે જ્યારે તમે ઢોકળા મૂકવાના હોય ત્યારે શું કરવાનું છે કે એની અંદર થોડું તેલ ઉમેરવાનું છે હવે તમે એક થાળી જ્યારે પણ કરતા હોવ ત્યારે એની અંદર લગભગ તમારી થાળીની સાઇઝ પ્રમાણે પા કપ જેટલું ખીરું પાથી અડધા કપ જેટલું ખીરું લેવાનું છે કારણ કે આપણે જે ખાટા ઢોકળા છે એ પતલા બનાવતા હોઈએ છે અને એ ખીરું લઈ એની અંદર તમે જો સરસ આથો આવી ગયો હોય તો બહુ વધારે પ્રમાણમાં સોડા પણ ઉમેરવાની જરૂર નથી અથવા ચપટી ફ્રૂટ સોલ્ટ ઉમેરી દેજો અને એની સાથે લગભગ બે ટી જેટલું તેલ ઉમેરજો તેલ ઉમેરવાથી પણ ઢોકળા ડ્રાય નહીં થઈ જાય આ રીતે ખીરું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ફ્રૂટ સોલ્ટ ઉમેરી દેવાનું છે લગભગ પાંચ ટી સ્પૂન જેટલું અને એક થાળી જેટલું ખીરું તૈયાર કરી અને થાળીમાં પાતરી દેજો ઉપરથી લાલ મરચું ભભરાવી લેજો જો ગરમા ગરમ પાંચ મિનિટમાં જ તમારી ખાટા ઢોકળાની થાળી તૈયાર થઈ જશે અને હા ખાટા ઢોકળાની થાળી ગરમ આપણે જ્યારે સ્ટીમરમાં મૂકીએ ત્યારે સ્ટીમર આપણું ગરમ થયેલું હોવું જોઈએ એટલે પાંચથી સાત મિનિટમાં ખાટા ઢોકળા તૈયાર થઈ જશે અને એને મસ્ત મજાની ચટણી સાથે તમે એને સર્વ કરી શકો છો અને ખાટા ઢોકળા તો ગુજરાતીઓના ફેવરેટ છે અને હવે તો ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ખાટા ઢોકળા ખવાતા થઈ ગયા છે ઇન્ડિયાની ક્યાં વાત કરો છો વર્લ્ડમાં આવે તો ખાટા ઢોકળા ખવાતા થઈ ગયા છે તો આ રીતે તમે ખાટા ઢોકળા બનાવજો અને એની સાથે તીખી ચટણી દાળિયા અને લીલા મરચાંની જે પીળી ચટણી સૌ થાય છે ને એ પણ બહુ જ સરસ લાગે છે એની સાથે ચપટી હળદર અને લીંબુ અને મીઠું ઉમેરી અને ચટણી તૈયાર કરજો આ રીતે તમે ખાટા ઢોકળા અને એની સાથેની ચટણી બનાવી ગરમા ગરમ અને મસ્ત સર્વ કરજો ખાટા ઢોકળા તમારા તૈયાર થઈ ગયા છે આ જ રીતે નવી વાનગીઓ સાથે નવી ટીપ્સ સાથે ફરી મળીશું બીજું કંઈ પણ પ્રોબ્લેમ હોય બીજી કંઈ પણ મુશ્કેલી હોય તો ચોક્કસથી જણાવજો આવજો બાય બાય